સાત પોઈન્ટ બે શીખીશું તો વિડિયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે તો સ્વાધ્યાય સાત પોઈન્ટ બેમાં દાખલા નંબર એક વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલ કિંમત પર દસ ટકા વળતર ચૌદસો પચાસ અને બે શર્ટ દરેક છાપેલ કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે તો ગ્રાહકે દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડશે એ આપણે શોધવાનું છે અને અહીં છાપેલી કિંમત ઉપર દસ ટકા વળતર મળતું હતું તો અહીં મળતું વળતર દસ ટકા છે એટલે કે છાપેલી કિંમત ઉપર વિદ્યાર્થી મિત્રો અહીંયા દસ ટકા વર્તન મળે છે તો ગ્રાહકે કરેલ જે કુલ ખરીદી છે એમાં છાપેલી કુલ કિંમત તો અહીંયા આપણે લખીશું ગ્રાહકે કરેલ કુલ ખરીદી ની છાપેલ કિંમત તો વિદ્યાર્થી અહીંયા ગ્રાહકે એક જોડી જીન્સ ખરીદ્યું છે અને બે શર્ટ ખરીદ્યા છે તો આપણે અહીં કુલ છાપેલ કિંમત શોધીશું તો એક જોડી જીન્સ ના રૂપિયા ચૌદસો પચાસ છે અને બે શર્ટ ના તો વિદ્યાર્થી મિત્રો બે શર્ટના આઠસો પચાસ ગુણ્યા બે થશે એક શર્ટ ના આઠસો પચાસ તો બે શર્ટ ના આઠસો પચાસ ગુણ્યા બે હવે ચૌદસો પચાસ વત્તા આઠસો પચાસ બે એટલે સત્તરસો થશે અને સત્તરસો વત્તા ચૌદસો પચાસ અહીં એકત્રીસો પચાસ થશે તો અહીં સરવાળો રૂપિયા એકત્રીસો પચાસ થશે હવે આ

વળતર બરાબર એકત્રીસો પચાસ ગુણ્યા દસ અને છેદમાં સો તો અહીંયા એકસો નું છે અને અહીંયા એકસો માટે આપણને વળતર મળ્યું અહીંયા ત્રણસો પંદર રૂપિયા તો આમ ગ્રાહકને એકત્રીસો પચાસ રૂપિયાની ખરીદી પર ત્રણસો પંદર રૂપિયા વળતર મળ્યું હવે ગ્રાહકે દુકાનદારને ચૂકવવા પાત્ર રકમ તો અહીંયા આપણે લખીએ કે ગ્રાહકે દુકાનદારને આપવા પડતા રૂપિયા બરાબર અહીંયા કુલ છાપેલી કિંમત એકત્રીસો પચાસ અને એમાંથી ત્રણસો પંદર રૂપિયા વળતર આપણે બાદ કરીશું તો આપણને મળશે બે હજાર આઠસો પાંત્રીસ રૂપિયા બરોબર તો દુકાનદારને ગ્રાહકે બે હજાર આઠસો પાંત્રીસ રૂપિયા ચૂકવવા પડે એના પછી દાખલા નંબર બે એક ટીવી ની કિંમત રૂપિયા તેર હજાર છે તેના પર બાર ટકા જીએસટી લગાડવામાં આવેલ છે જો વિનોદ ને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા ટીવી ની એમઆરપી રૂપિયા તેર હજાર આપેલ છે તો ટીવી ની એમઆરપી બરાબર રૂપિયા તેર છે બરાબર અને અહીંયા જીએસટી બાર ટકા આપેલ છે એટલે કે તમે બાર ટકા આપેલ છે GST નો મતલબ સો રૂપિયાની ખરીદી કરો સો રૂપિયા જીએસટી લાગે તો અહીંયા આપણે લખીએ કે રૂપિયા સો ની ખરીદી પર માટે રૂપિયા તેર હજાર ની ખરીદી પર લાગતો જીએસટી બરાબર તેર હજાર ગુણ્યા બાર અને છેદમાં સો આવશે તો અહીંયા બે મીંડા ઉડી જશે તો અહીંયા એકસો ત્રીસ ગુણ્યા બાર કરીએ તો આપણને મળશે રૂપિયા તો આમ ની ખરીદી પર લાગતો જીએસટી રૂપિયા પંદરસો સાઈઠ છે હવે વિનોદે ટીવી ને ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે તો વિનોદે ચૂકવવી પડતી રકમ બરાબર અહીંયા લખીશું આપણે ટીવી ની કિંમત વધતા તેર હજાર છે અને જીએસટી રૂપિયા પંદરસો ને સાઈઠ તો બંનેનો સરવાળો કરીશું તો આપણને મળશે અહીંયા રૂપિયા ચૌદ હજાર તો આમ વિનોદે ચૂકવવી પડતી રકમ ચૌદ હજાર રૂપિયા

તો રૂપિયા એસી ચૂકવવા પડે બરોબર હવે અહિયાં માટે રૂપિયા સોળસો આપ્યા છે ચૂકવ્યા છે તો અહીંયા આપણે એના માટે લખીએ કે રૂપિયા એસી ચૂકવ્યા હોય તો છાપેલ કિંમત રૂપિયા સો હોય માટે રૂપિયા સોળસો ચુકવ્યા હોય તો છાપેલ કિંમત બરાબર સોળસો અહીંયા ગુણ્યા સો અને છેદમાં એટલે રૂપિયા બે હજાર હોય તો લખીએ આપણે કે છાપેલ કિંમત રૂપિયા બે હજાર એના પછી ચોથો દાખલો મેં રૂપિયા ચોપનસો માં હેર ડ્રાયર ખરીદ્યું જેમાં આઠ ટકા જીએસટી લાગ્યો હતો જીએસટી પહેલાની કિંમત તો મિત્રો અહીંયા જીએસટી લાગેલો છે તો અહીંયા આપણે લખીશું કે અહીં જીએસટી આઠ ટકા છે એનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો જો સો રૂપિયા ની વસ્તુ ખરીદી હોય તો આઠ રૂપિયા જીએસટી લાગે બરોબર તો અહીંયા આપણે લખીશું કે સો રૂપિયાની વસ્તુ પર આઠ રૂપિયા જીએસટી લાગે તો વસ્તુ આપણને વિદ્યા મિત્રો એકસો આઠ રૂપિયામાં પડે સો ને આઠ એટલે કે એકસો આઠ રૂપિયામાં ખરીદ્યુ છે બરોબર તો એ જ રીતે જો આપણે એકસો આઠ રૂપિયામાં વસ્તુ ખરીદી હોય એકસો આઠ રૂપિયામાં વસ્તુ ખરીદી હોય તો પહેલાની કિંમત રૂપિયા સો હોય બરોબર માટે અહીં આપણે ચોપનસો માં હેર ડ્રાય ખરીદ્યું છે માટે રૂપિયા ચોપનસો માં વસ્તુ ખરીદી હોય તો પેલાની કિંમત બરાબર ચોપનસો ચોપન ચોપન સો થાય તો છે ઉપર સો વચ્ચે અને ચોપન દુ એકસો આઠ હવે સો ને બે વડે ભાગીશું તો પચાસ આવશે માટે આપણને મળ્યા પચાસ ગુણ્યા એટલે પાંચ હજાર તો આમ જીએસટી પહેલાની કિંમત પાંચ હજાર થાય રૂપિયા પાંચ હજાર થાય એના પછી પાંચમો દાખલો એક વસ્તુ જીએસટી સાથે રૂપિયા જીએસટી વિદ્યાર્થી મિત્રો અઢાર ટકા આપેલ છે અને વસ્તુની ખરીદ કિંમત બારસો આપેલ છે એટલે અઢાર ટકા હોય વિદ્યાર્થી મિત્રો એનો મતલબ જો સો રૂપિયામાં આપણે વસ્તુ ખરીદી હોય રૂપિયા સો માં વસ્તુ ખરીદી હોય તો આપણે સો અઢાર ચૂકવવા પડે અઢાર રૂપિયા ટેક્સ લાગે એટલે વિદ્યાર્થી મિત્રો સો રૂપિયા અને બીજા અઢાર એટલે કે એકસો અઢાર રૂપિયા ચૂકવવા પડે બરોબર હવે અહીંયા અઢાર ટકા જીએસટી સાથે બારસો ઓગણચાલીસ ખરીદવામાં આવેલી છે વસ્તુ એનો મતલબ ચૂકવવાની રકમ બારસો ઓગણચાલીસ રૂપિયા છે ચૂકવેલી રકમ તો અહીંયા આપણે સ્ટેપ લખીએ કે રૂપિયા એકસો અઢાર મો જીએસટી સાથે ખરીદેલ વસ્તુની એમઆરપી રૂપિયા સો હોય માટે રૂપિયા બારસો ઓગણચાલીસ જીએસટી સાથે ખરીદેલ વસ્તુની એમઆરપી એમઆરપી એટલે છાપેલ કિંમત બરાબર અહીંયા બારસો ઓગણચાલીસ અને ગુણ્યા સો અને છેદ માં વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે એકસો અઢાર હવે આપણે છેદ ઉડા બારસો ઓગણચાલીસ એટલે ઓગણસા પચાસ દુ સો થશે હવે અહીંયા એકવીસ ગુણ્યા પચાસ વધ્યા તો આપણે એકવીસ ગુણ્યા પચાસ કરીએ તો આપણને મળશે એક હજાર પચાસ તો આમ છાપેલી કિંમત જીએસટી પહેલાની છાપેલી કિંમત